જીકે જનરલ હોસ્પિટલ જ્યારથી અદાણી ઇન્સ્ટિટ્યૂટને સોંપાઈ ત્યારથી કચ્છના લોકોની નારાજગી ચાલતી રહી છે. પરંતુ કોઈ પણ પાર્ટીના રાજકીય નેતાઓએ આ લોકોની વ્યથાને વાચા આપવાને બદલે હંમેશા કઈ ને કઈ ફેવરમાં બોલ્યા છે. પરંતુ કચ્છમાં હંમેશા એવું બન્યું છે કે એવા લોકો પણ આવે છે કે જે લોકો કશી પણ મુશ્કેલીની પરવા કર્યા વગર પોતાની લડાઈ સતત અવિરત ચાલુ રાખે છે. અને આપણે જોયું છે કે અનેક વખત અહેવાલો પ્રસિદ્ધ થયા છે કે અદાણી ઇન્સ્ટિટ્યૂટને આપ જીકે જનરલ હોસ્પિટલમાં દર્દીઓને કેટલી મુશ્કેલી પડે છે, એવા અનેક અહેવાલો પ્રસિદ્ધ થયા છે. તો એક વ્યક્તિ એવો નીકળ્યો કે એણે એમ નક્કી કરી લીધું કે મારે છેક સુધી લડવું, એ આદમભાઈ ચાકી, જેને પાર્ટી સાથે અત્યારે આ આખા કિસ્સાને કોઈ લેવા દેવા નથી કોઈ પાર્ટી સાથે. તો તેમણે લોકોના હિતમાં, ગરીબોના હિતમાં, કચ્છના હિતમાં જે લડાઈ ચલાવી છે એની ઇતિહાસ ખૂબ જ ઉમદા નોંધ લેશે. અને ગઈકાલે પછી બે દિવસથી જે ચુકાદો આવ્યો ને આપણે એના ચુકાદાની વાતો સાંભળી રહ્યા છીએ, એ ઐતિહાસિક ચુકાદો છે. આવનારા સમયમાં આપણા કચ્છના હજારો ને હજારો ગરીબ લોકોને એનો લાભ મળવાનો છે. તો આપણી સામે આપણી સાથે આદમભાઈ છે, શું ચુકાદો છે, શું સંઘર્ષ કર્યો છે, એમાં શું બાબતો છે, આપણે તેમની પાસે સાંભળીએ. હા, હસાપુરા ન્યૂઝના જે ખરેખર ટીમ છે એના પર સાથે આજે હું કરું છું. નવીનભાઈ છે એના જે મેન છે એ પર બધા આખું બધાને હું કરું છું ને એની પણ મારી લડાઈમાં સાથ છે એ પર સુરપુરા હું છું. આદમભાઈ વાત કરીએ કે ખાસ આજે ચુકાદો આવ્યો તો આપણે પહેલા વાત કરશું ચુકાદાની અંદર શું કન્ટેન્ટ છે અને શું હુકમ થયા છે તેની વાત. જે જીકે જનરલ હોસ્પિટલનો ચુકાદો આવ્યો એ લડાઈ 2011 થી શરૂ કરી છે મેં. 2011 માં ઘણી બધી લડાઈ ચાલી, ત્યારે હું દર અઠવાડિયે અમદાવાદ બાય રોડ જતો હતો અને ઘણા બધા પુરાવા રજૂ કર્યા. એમાં તે વખતે પણ અડાણી એટલે ઉગતો સૂરજ આખી ગુજરાત સરકાર એની સાથે, તે વખતે પણ ન્યાયતંત્રએ ઓર્ડર કર્યું કે ભાઈ સરકારને હોસ્પિટલ સંચાલક કરવા માટે દેવું હોય તો દે, એનો હુકમ કર્યું. પણ જે શરતો રાખી હતી એ શરતો એટલી બધી કઠણ હતી, એટલી બધી એકદમ હતી કે કોઈ સંજોગે અડાણીને તો કરવું જ ન હોય. એમાં 300 બેડ ગરીબો માટે ફ્રી, 450 બેડ 30 કરોડના ખર્ચે અડાણી પોતાને બનાવવાના. એમાં વિશેષ કે એવું એફિડેવિટ અડાણી અને ગુજરાત સરકાર તે વખતે કરી કે અમે તમામ સુવિધા, આધુનિક સુવિધા, મલ્ટીપર્પસ જે હોસ્પિટલ છે અમદાવાદ, બરોડા, મુંબઈ, એવી હોસ્પિટલ અમે જીકે જનરલ હોસ્પિટલ બનાવશું એવી એફિડેવિટ કરી. એટલે કોર્ટને વિશ્વાસમાં આવ્યું કે હવે આટલી મોટી જે કરોડો અબજો રૂપિયા કમાતી કંપની હોય, એ કંપની જયારે હોસ્પિટલ ચલાવતી હોય ને સામેથી ઈચ્છા કરતી હોય ને એફિડેવિટ કરતી હોય તો હોસ્પિટલ સારી ચાલશે એવી કોર્ટને પણ આશા હતી. એ આશાને રૂપે આ હોસ્પિટલ હેન્ડવર્ક કરવામાં આવ્યું. હેન્ડવર્ક કરવામાં આવ્યા એમાં અગાઉ જે 2009 જે MOU થયો હતો એ MOU રાજ્યપાલના આદેશથી થયો હતો. 2012 જે હાઈકોર્ટનો આદેશ હતો નવું MOU કરવાનું, નવું MOUમાં જે શરતો હતી એ શરતોનું પાલન કરવાનું હતું. એ નવું MOU 12 મહિના કાઢીને 2013 તારીખ 5/7/2013 ગુજરાત સરકાર MOU નવું કર્યું, અડાણીને સુપ્રત કર્યું, હેન્ડવર્ક કર્યું, ત્યારે પણ કન્ટેમેન્ટ કોર્ટ કર્યું. શું કામ કે MOUમાં રાજ્યપાલની સહી હોય, ગેજેટ બહાર પાડવું પડે, એમાં નથિંગ કશું ન કર્યું. અધિકારી સહી કરીને MOU કરીને એકબીજાને એપ્લાય કરી દીધું, ત્યારે આપણે કીધું આપણે એમાં રાજ્યપાલની સહી હોય કે ન હોય લોકોનું કામ થશે ને, તો આપણે ચૂપ રહ્યા. પણ તો 2013 હોસ્પિટલ લીધી, ત્યાંથી આ હોસ્પિટલ પાંજરા પર જેવી થઈ ગઈ. પણ અભિનંદન મને તો પ્રેસ મીડિયાને આપવા આ બાબતે, આખી લડાઈમાં કચ્છના ઇલેક્ટ્રોનિક ને પ્રિન્ટ મીડિયાએ મારી સાથે ખંભામાં ખંભા મળાવીને આખું અવાજ કચ્છનું ઊભો કર્યું. એ બધા મીડિયાના અહેવાલો મેં હાઈકોર્ટમાં રજૂ કર્યા કે આ હોસ્પિટલ નથી, આ પાંજરાપુર છે, કન્ટેમેન્ટ કોર્ટ થાય છે. ત્યારે કોર્ટે આદેશ કર્યું કલેક્ટર સાહેબને કે તમે એની તપાસ કરીને અહેવાલ રજૂ કરો. તો કલેક્ટર સાહેબે અહેવાલ રજૂ કર્યો. એ દુઃખનો એક વિષય થશે, કચ્છના ઇતિહાસમાં પણ એક વાત કાળી લીટીમાં લખાશે કે અડાણીએ આખું અહેવાલ તૈયાર કર્યું જૂઠું. જૂઠું એવું કે હાથમાં ચાંદ જોવામાં, હાથમાં તારા જોવામાં એવો અહેવાલ તૈયાર કરી, ફર્સ્ટ ક્લાસ ટનાટન કે 4 એમ્બ્યુલન્સ છે, કરોડોનું દવાનું ખર્ચો છે, 55,000 દર્દીઓને 12 મહિનામાં ફ્રી જમવાનું આપ્યું, એવા ઘણા બધા અહેવાલો રજૂ કર્યા. એ હેન્ડવર્ક કર્યા સિવિલ સર્જન સાહેબને, જે સિવિલ સર્જન અગાઉ કહેતા હતા કે હું રબર સ્ટેમ્પ છું, મારું કાંઈ છે જ નહીં, અડાણી ચલાવે છે. તો ગેમ્સ દ્વારા આ આપવામાં આવ્યો સિવિલ સર્જનને. કલેક્ટર સાહેબે જે અહેવાલ હાઈકોર્ટમાં રજૂ કર્યો, અહેવાલ એફિડેવિટ કરી,
એફિડેવિટ ઇઝ સેમ ટુ એફિડેવિટ કે ગેમ આપી અને સર્જન સાહેબ આપ્યા ને આપણે કલેક્ટર સાહેબ કોર્ટમાં રજૂ કર્યા એની કોપી મને આપવામાં આવી. એ કોપી જોઈને હું ઉકળી ઉઠ્યું કે આ વહીવટતંત્રના વડાઓ. કલેક્ટર સાહેબનો અહેવાલ જોઈને મને લાગુ કે આ વહીવટતંત્રના વડાઓ જેના ઉપર આખું કચ્છનું મંદાર હોય એવા અધિકારી શ્રી એફિડેવિટ કરે. એ એફિડેવિટના કાઉન્ટર એફિડેવિટ મેં તમામ રજૂ કર્યા, મીડિયાના અહેવાલ રજૂ કર્યા. એના ઉપરથી કોર્ટમાં જે 2011 જે પુરાવા હતા, દસ્તાવેજ હતા, એ આખું કોર્ટે અભ્યાસ કર્યું. કોર્ટે અભ્યાસ કરીને ગુજરાત સરકારને કીધું કન્ટેમેન્ટ કોર્ટ થાય છે એમાં કોઈ શક નથી, પણ હવે તમે શું કરશો તે માટે એફિડેવિટ કરો. તો ગુજરાત સરકારે એફિડેવિટ રજૂ કરી. વળી એફિડેવિટ રજૂ કરીને એ એફિડેવિટ મને આપવામાં આવી. એ એફિડેવિટ અભ્યાસ કરીને અમે અમારા એડવોકેટ મારફતે રજૂ કર્યું. એ વળી પાછું સરકારે બોલાવ્યું કે તમે શું કરશો, આ તમારી વાત બરાબર નથી. તો વળી નવું એફિડેવિટ પરમ દિવસે ગુજરાત સરકાર હાજર થઈને આખું એફિડેવિટ રજૂ કરી. એના ઉપરથી કાલે જજમેન્ટ આવ્યું. શું જજમેન્ટના કન્ટેન્ટ શું છે? જજમેન્ટમાં એક કન્ટેન્ટ જે એ આવ્યું કે અગાઉ જે 2012 જે જજમેન્ટ આવ્યું હતું કે 10 વર્ષ હોસ્પિટલ સારી ચાલે તો ગેમ્સને અડાણીને ફેરફાર કરવાનો અધિકાર, એટલે ફેરફાર અધિકાર ગમે તે કરી શકે ને એવું એને 10 વર્ષનું આપ્યું હતું, એ પેલું રદ કર્યું કે અગાઉ તમને જે છૂટ આપેલી એ તમારું રદ. એટલે મોટી લફડાક. બીજી લફડાક આપી કે આ સંચાલક ગુજરાત સરકાર કરશે. ગુજરાત સરકારે ગેજેટ બહાર પાડે. ગેજેટ બહાર પાડીને જે 2012 જજમેન્ટ છે એ જજમેન્ટના તમામ વાક્ય એક એકનો ઉલ્લેખ કરીને નવું ગેજેટ બહાર પાડીને એની 4-8 અમલ કરી. એમનું મોનિટરી જિલ્લા કલેક્ટર, સર્જન, 2 અધિકારી ને 2 જ ખાલી અડાણીના માણસો રહેશે. એટલે એનો મતલબ એ થયું કે આખું હોસ્પિટલનું સંચાલન ગવર્મેન્ટના નેજા હેઠળ અને કંટ્રોલ આવી ગયો. અને કંટ્રોલ એટલા માટે આવ્યું કે ખોટું એફિડેવિટ થયું એના કારણે આ કોઈ આવ્યું. ત્રીજું જબરદસ્ત ઐતિહાસિક જે વાત છે એ વાત કચ્છ માટે ને ન્યાયપ્રિય જે જનતા છે એના માટે એક દાખલારૂપ છે કે આમાં કોઈ પણ જાતનું ફેરફાર કરવું હોય, કોઈ પણ જાતનું સરકાર, ગુજરાત સરકારને કે અડાણીને, તો હાઈકોર્ટને જે અરજદાર છે એને વિશ્વાસમાં લઈને કરવામાં આવે. એટલે જબરદસ્ત એક ચુકાદો છે. ને આરોગ્યની સુવિધાની વાત છે એ મને લાગે છે કે હાઈકોર્ટનો આદેશ હરેક માનવું જ પડશે ને એનો અમલ થશે. ને કચ્છની પ્રજાને જે છેલ્લા 10 વર્ષથી આરોગ્ય માટે તડફડા ખાઈ રહી છે એ હવે આરોગ્ય સેવા આ હોસ્પિટલમાં મળશે એવી મને આશા. આ બાબતે કચ્છના લોકોને એક વિનંતી કરીશ કે હવે તમને લડાઈ લડવાની જરૂર નથી, પણ જે હોસ્પિટલમાં તમે દવા લેવા જાઓ ને કોઈ સુવિધાથી વંચિત રહી જાઓ તો એક અરજી કલેક્ટર સાહેબશ્રીને, એક સર્જનને, એક મને મોકલજો કે શું કામ કે આપણે કાન પકડી શકીએ. આજ કાન પકડવા માટે કંઈક આપણે લેખિત આધાર જોશે. તો આ વાત કચ્છીઓને કહું છું, કચ્છમાં રહેતા કચ્છ જે કચ્છના લોકો છે, જે અહીંયા સ્થાનિક રહેતી કચ્છી જ છે, 22 લાખ લોકો છે, અને બધાને કહું છું આપણા માધ્યમથી કે તમે ખાલી જાગૃતિ રહેજો. સાથે સાથે એક વાત એ કહીશ કે બીપીએલ કાર્ડ હોય એ લોકોને તમામ સુવિધા આપવાની જવાબદારી આ લોકોની છે. મને બરાબર ખબર છે ઓપરેશન કરવાનું હોય તો બહારની દવા લઈ આવો, સરિયા લઈ આવો, આ લઈ આવો, નથિંગ. હાઈકોર્ટનો આદેશ છે તમામ સુવિધા પૂરી પાડવાની જવાબદારી આ હોસ્પિટલની છે. કોઈ પણ ડોક્ટર, કોઈ પણ કર્મચારી તમને કે બહારથી લઈ આવો તેનું મને આધાર લઈ કલેક્ટર સર્જનને મને મોકલજો તો આપણે કોર્ટમાં રજૂ કરશું. એટલે જબરદસ્ત મોટો ફાયદો છે, આપણે સમજી શકતા નથી. બીજા ન્યાયતંત્રના ચીફના, સેશનના, હાઈકોર્ટ જે કર્મચારી છે ન્યાયના, ન્યાયતંત્રના, તમામને ફ્રી, તેને તમામ ફ્રી સેવા, એને ઓપરેશન ફ્રી, બધું ફ્રી સેવા. એવી રીતે આર્મીના લોકો, ફોજી લોકો જે દેશ માટે કરે એ બધા માટે ફ્રી છે, રિટાયર્ડ છે ને ચાલુ છે બધા માટે ફ્રી છે. તો એવી રીતે જે સામાન્ય માણસ છે, જે હાલતની કફડી છે, એ સર્જનની સર્ટિફિકેટ લઈને એને ફ્રી આપવાની વાત છે, એ બધા હાઈકોર્ટના આદેશમાં છે. ને જે ગુજરાત સરકારે ગેજેટ બહાર પાડશે 4 અઠવાડિયામાં એમાં ઉલ્લેખ છે, પણ એનું અમલ કરવા માટે આપણું સાથ જોશે, લડીશું એમાં કોઈ જરૂર નથી. પણ
તમારે ખાલી અરજી લખવાની છે અને કહેવાનું છે કે ખોટું થયો છે, એ એટલો કરજો તો 100% આપણે આરોગ્યની લડાઈમાં આગળ વધશું. ખાસ કરીને આપણે જે તમે વાત કરી, તમે એક જનતાને ખાતરી અપાવી કે હાઈકોર્ટે તમને જે પાવર્સ આપ્યા છે આ જજમેન્ટથી કે તમારી સહમતિ વગર કશો પણ ફેરફાર નહીં થાય, અને એ તમે એક ઇન્સ્યોરન્સ આપી રહ્યા છો કે જનતાની સાથે હંમેશા માટે રહેશો, કારણ કે આ મોટો પાવર્સ તમને આપ્યો છે. તો હવે બીજી એક એવી વાત કરીએ કે આખા કિસ્સામાં તમે તો ખૂબ કચ્છના લોકો માટે લડ્યા એ અભિનંદનને પાત્ર છે, પરંતુ આખા કિસ્સામાં ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાની ભૂમિકા વિશે આપ શું કહો? જેટલા અભિનંદન પાત્ર હું છું એટલો કચ્છના લોકો છે. હું વારંવાર કહું છું કે કચ્છ બહારના મીડિયા અને કચ્છના મીડિયા એમાં જમીન આસમાનનો ફરક છે. કચ્છના મીડિયા જે છે એ લોકોના પ્રશ્નો માટે હરેવ જાગૃત, આ પ્રશ્ન નહીં તમામ પ્રશ્નો માટે કચ્છના મીડિયા જાગૃત દે છે, અને આમાં પણ મોટો ભાગ હોય અને મારો પૂઠબળ હોય કે હું આગળ વધ્યો હું કોઈની પરવા કર્યા વગર, તો મીડિયાની સપોર્ટથી વધ્યો છું. શું કામ કે આ સમય માનસિક ત્રાસ આપનાર ને કોઈ વેચાવ માલ જે કોઈ અદાણી સાથે વેચેલા હોય, કોઈ બીજી સાથે વેચેલા હોય, એ માનસિક ત્રાસ આપવાની વાતો બહાર અલગ અલગ ફેલાતા હોય, પણ તો મીડિયા કોઈની પરવા કર્યા વગર, કોઈની સાંભળ્યા વગર એક સાથે મારી રહ્યો છે. એનું આ ખરેખર જે હું આ હકનો જે એનું જસ્ટનું ભાગીદાર મારી સાથે મીડિયા પર છે. કોર્ટે કેટલી એની નોંધ લીધી? તમે રજૂ કરી કોર્ટમાં? કોર્ટમાં રજૂ કરી ત્યારે ગુજરાતના સોલિસિટર, એ ખરેખર અફસોસની વાત છે, ઉકળી ઉઠ્યા. કોર્ટને કીધું કે ભાઈ આ મીડિયા વેલ્યુટ નથી, કાયદાની બંધારણમાં કોઈ પણ મીડિયાના અહેવાલ વેલ્યુટ નથી. એવા હાઈકોર્ટના બેંચ ઉપર ગુજરાતના સોલિસિટર, ગુજરાત સરના સોલિસિટર આપણા વિરુદ્ધમાં ગયા અને મીડિયાનો અહેવાલ કોઈ મંજૂર નથી, ત્યારે અમારા એડવોકેટ સાહેબે ઉભા થઈને દલીલ કરી કે ભાઈ મીડિયા રજૂ એટલે કર્યા છે કે તમારા કલેક્ટર સાહેબ, તમારી કમિટીઓ એમ કે છે વાહ વાહ બહુ સારું ચાલે છે, ત્યારે અમે કચ્છનો અવાજ રજૂ કર્યો છે કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે. અમે કોઈ કાયદાનું દસ્તાવેજ રજૂ નથી કર્યું. જે જવાબ તમારા અડાણી ને વહીવટતંત્ર આપ્યો છે એનો જવાબ અમે પ્રેસમાં મોકલ્યો છે, અને પ્રેસમાં જે અડાણી રજૂ કરે એમાં પણ લખ્યું છે, પ્રેસ રજૂ કરી છે કે અમે આ સેવા આપશું, આ સેવા આપીએ છીએ, એ પ્રેસની કટિંગ આપી છે, તો એનો જવાબ અમે આપ્યો છે, બાકી કાયદા તરીકે અમે ઉપયોગ નથી કર્યો. અચ્છા, ખાસ કરીને જ્યારે આ તમે મીડિયાની ભૂમિકા પણ સરાહના કરી અને તમે કર્યું, તો હવે આપણે એ બે લોકોની આપણે ભૂમિકા વિશે ચર્ચા કરીએ કે જે લોકોને સરકારે રિપ્રેઝેન્ટ કર્યા હતા કે અદાણી ઉપરની ગેમ્સ ઉપર તમે નજર રાખો અને લોકોની ફરિયાદ નિવારો, એવા એક સિવિલ સર્જન અને કલેક્ટર શ્રી છે, તો તેમની શું થોડા સમય બાદ ભૂમિકા રહી? એમાં કલેક્ટર સાહેબને અને સર્જન સાહેબને જે હાઈકોર્ટનો આદેશ કર્યો, એમને રિવ્યુ કમિટી બનાવી કે તપાસ કરો, તો એમાં કોઈ જાતની તપાસ કરી નહીં, કોઈને સાંભળ્યા પણ નહીં. એક મને બરાબર જાત છે, એક જોશીભાઈ છે, રિટાયર પોલીસના કર્મચારીએ એ એફિડેવિટ કરીને કલેક્ટર સાહેબને રજૂ કરી. એ એફિડેવિટમાં એ શબ્દ લખ્યા કે હું ખોટો હોઉં તો મારા ઉપર ફોજદારી ગુના દાખલ થાય, એવી એફિડેવિટ રજૂ કરી કે જે સેવા હોસ્પિટલમાં કોઈ મળતી નથી, 800 લોકોનું મરણ થઈ ગયું છે, એનો બધા દસ્તાવેજ સાથે એક વિગતવાર એફિડેવિટ જોશી સાહેબે કરી, એ રજૂ કલેક્ટર સાહેબને કરી. કલેક્ટર સાહેબ તપાસ કરી નહીં, આખો અહેવાલ બારે બાર મોકલી આપ્યો. વાત સંતોષ કેમ હોય? અમે તો એની વિરુદ્ધમાં અમે દસ્તાવેજ રજૂ કર્યા. એટલે એ ખોટો અહેવાલ રજૂ કર્યો છે? ખોટો એટલે 100% ખોટું. આજે જો હું તો હર હંમેશા કહું કે જમીનના હોય બીજા હોય એમાં બધું ખોટું હાલતું હોય, પણ આરોગ્ય અને પાણી સાથે ક્યારે ચેડા હોઈ શકે નહીં. શું કામ કે આનું આરોગ્ય સેવા આપીને પાણી આપવું એ કોઈ પણ સરકાર હોય એને કટિબંધ હોય, એનું પહેલું હક ને બંધારણમાં એ હોય કે દેશ આપણા બાળક તંદુરસ્ત દેશ તંદુરસ્ત, જ્યારે બાળકો તંદુરસ્ત ન હોય તો દેશ તંદુરસ્ત ક્યારે. આ આરોગ્યની વાતમાં મને તે વખતે કહું, આજે કહું છું કે દુઃખ લાગે છે કે આરોગ્ય સાથે ચેડા ન કરો. જમીની કરોડો અબજોની આપી દીધી અડાણીને, આપી દો, હજી આપજો, મને કોઈ આમાં લડીશ નહીં. આવી રીતે ઠીક છે, ખોટું ખોટું કહીશ, પણ આવી રીતે જનૂન પૂરો લડ્યો છું એ માત્ર આરોગ્યની વાત છે, ને આરોગ્ય સાથે કોઈ પણ માણસ ચેડા કરે હું કશું માનતો. આ બધી વાત થઈ, મીડિયાની ભૂમિકાની વાત થઈ, વહીવટદારોની વાત થઈ, હાઈકોર્ટે જે સરસ રીતે આખા માનવીય અભિગમથી આખો કેસ ચલાવ્યો, તો આ બધું તમને જે બળ મળ્યું એ બળનો શ્રેય કોને આપશો?
શું કામ? મીડિયા મને સપોર્ટ કર્યો અને પરિવાર હૂપ આપી. આવડી બધી મોટી લડાઈ જે હિન્દુસ્તાનનો તાજ મોદી સાહેબ અડાણી સાથે હોય એની સામે કોઈની ફરિયાદ કર્યા વગર લડાઈ લડવી, એટલે પહેલો તો પરિવારમાંથી હૂંફ મળે કે અમે તમે કરો જે કરો છો બરાબર છે, એ હૂંફના કારણે હું આગળ આ પહોંચી શક્યો છું. નકા કોઈ પણ માણસ હોય બહાર લડાઈ કરે પણ અંદર જાય એટલે પરિવાર કે ભાઈ આવું નથી લડવું તો માણસ થોડુંક કમજોર થાય. તો ખરેખર મારો પરિવારનો પણ આમાં ભાગ છે કે મને હૂંફ આપી છે. હંમેશા ક્યારે પણ કીધું નથી કે તમે કરો જે કરો જે કરવાનું કરો, માલિક તમારી સાથ છે. તો આમાં મીડિયા અને પરિવાર મારે આમાં ખાસ ભાગીદાર છે. આદમભાઈને આપણે પૂછીએ કે સમગ્ર બાબતમાં તમને પોલિટિકલ ટેકો કોઈ પણ પાર્ટીનો, કારણ કે આ તો કચ્છનો પ્રશ્ન હતો, એમાં કોઈ આ સમગ્ર લડાઈમાં આપણે આદમભાઈને પૂછીએ કે તમને પોલિટિકલ પાર્ટીઓનો કેવો સહકાર મળ્યો, નેતાઓનો કેવો સહકાર મળ્યો? કારણ કે આ કોઈ કચ્છનો પ્રશ્ન હતો. હું એમને એ પૂછવા નથી માંગતો કે કઈ પાર્ટીએ શું કર્યું ને કઈ પાર્ટીએ શું કર્યું, એ કોઈ ક્રિટિસાઇઝનો પ્રશ્ન નથી, પણ આ કચ્છના પ્રશ્ન અંગે તેમને કેવો સપોર્ટ મળ્યો, તેમની શું ભૂમિકા રહી, એ પ્રશ્ન બહુ સરસ મજાનો પૂછ્યો છે. આ ખરેખર પ્રશ્ન કચ્છના લોકોને જાણવા જેવું છે કે આજે રાજકીય નેતા એટલે આપણા પ્રતિનિધિ કહેવાય, પ્રતિનિધિ એટલે આપણા પરિવારના વડા કહેવાય. આજે કોઈ પણ પરિવારનું વડું કોઈ બોલતું ન હોય ત્યારે નાના પરિવારને એમ લાગે કે આપણા વડીલ કોઈ બોલતા નથી. પણ આમાં એક વાત સાવ ક્લિયર છે કે જ્યારે સત્તા હોય, કંઈક મેળવવાની અપેક્ષા હોય ને અપેક્ષા એવી હોય કે આપણે બોલશું તો આપણે કંઈ મળશે નહીં, તો એમાં ઘણા માણસો ઘણા નેતાઓ દિલથી ઈચ્છતા હતા કે આ ખોટું થઈ રહ્યું છે. ને ઘણા લોકો સત્તા પક્ષના લોકો પણ મને કહેતા, આદમભાઈ તમે સાચા છો પણ અમે બોલી શકતા નથી. એનું કારણ કે મથે ઉપર બેઠેલા લોકો, હવે ગૌતમભાઈ એટલે સરો પડે સત્તા. આજે પેલા ગુજરાતના કિંગ હતા, હવે હિન્દુસ્તાનના કિંગ છે, એની વિરુદ્ધમાં કોઈ અવાજ કાઢે એની હાલત શું થાય? એટલે એને રાજકીય પોલિટિક ખતમ થઈ જાય, એટલે બીજો કોઈ મારી નાખવાનું કે એ વાત મેં નથી કરતો, પણ એનું જે પોલિટિક કેરિયર છે એ કેરિયર ખતમ થઈ જાય. તે માટે પોતાના હિત ખાતર પોતાના માણસ કે પેટ, પેલો પેટ જો કરો બે જો કહી જા તો પેલો બિચારા પણ જે પેટ જા કયો હલા ની કે સુખી રાખે બીજો કઈ પાછી શકો ન કુલાય કે આખર પેટ હે કચ્છી મેં છે ને યાર પેલો પેટ ને પોઈ શેઠ, તો એ પેલો પેટ જો કયો ભલે કે હાણે કડે પેટ જો શરીર ને કેમ કોમ જો કહીએ સમાજ જો કહીએ વળી પરિવાર જો કે મૂવી તરીકે ઉપયોગ કહીએ એ પણ અપેક્ષા. આવનારા સમયમાં તમારે એ પણ વોચ કરવી પડશે કે જે કામ જે ઓર્ડર્સ કોર્ટે કર્યા છે એ ઓર્ડર્સ ઇમ્પ્લિમેન્ટ થાય છે કે નહીં, એ પણ એક તમારા ખભા ઉપર એક વધારાની એક જિમ્મેદારી આપી છે અને કોર્ટે તમારા ઉપર વિશ્વાસ રાખીને તમને પણ એમાં ઇન્ક્લુડ કર્યા છે. હવે વાત બીજી કરી કે ખાસ કરીને કચ્છના વિદ્યાર્થીઓને મેડિકલ ફેકલ્ટીમાં ભણવા માટે ખાસ રિઝર્વેશનની એક વખત વાત હતી. તમે અત્યારે એક આખો કેસ સુપ્રીમ કોર્ટ સુધી ચાલી રહ્યો છે, તો થોડીક આછી ઝલક કે હવે એ ક્યાં પહોંચ્યો છે અને એ ક્યારે ફેસલો આવશે અને એનાથી શું ફાયદો થશે? જે 2012 જે જજમેન્ટ આવ્યું હતું એ જજમેન્ટમાં આ પણ વાત હતી કે 10% કચ્છીઓને અનામત આપી. એ બાબતે એક વર્ષ પૂરું થયા હોય ત્યારે મેં અડાણીને સરકારને કીધું કે આને અમલ કરો, ત્યારે ગુજરાત સરકાર હાઈકોર્ટમાં નહીં સિવિલ એપ્રિસે દાખલ કરી કે અમે આપી શકીએ નહીં 10% કચ્છીઓને કચ્છમાં આપીએ તો આખા ગુજરાતમાં આપવા પડે એવી દલીલ રજી કરી ને આમાં કેસ ચલાવ્યો. એમાં હું પાછો હાજર થયો ને હાજર થઈને એફિડેવિટ બધા રસ્તા રજૂ કર્યા, ભાઈ આ કેસ અલગ છે, આખું ગુજરાત અલગ હશે, કચ્છ અલગ છે, કચ્છની હોસ્પિટલ એક દાતાએ આપી છે, કોઈ સરકારની માલિકી હતી નહીં, ને આમાં જે મેનેજમેન્ટ ખોટો છે એનું એફિડેવિટ તે વખતે અડાણી કરીને કીધું કે અમે આપવા તૈયાર છીએ, એટલે કોઈ આમાં કાયદાકીય બંધન રહે નહીં, આ વાત ખોટી છે. તેમ છતાં તે વખતે હાઈકોર્ટના જજોને એમ લાગ્યું કે આ વસ્તુમાં એમને કીધું કે આ ખોટું છે જજમેન્ટ, એમ કીધું કે આ જે જજમેન્ટ છે હવે એમનો અધિકાર ગુજરાત સરકારને આપીએ છીએ, ગુજરાત સરકાર કચ્છીઓને આપે જેને આપે તેમને, પણ આ જે ઓર્ડર છે રિયોક કરી ને ગુજરાત સરકારને આપી દીધું. ગુજરાત સરકારને આપ્યું એટલે આપણે હતું કે ગુજરાત સરકાર કદાચ કચ્છીઓને આપશે, શું કામ કે મોદી સાહેબ આખા કચ્છ માટે મહેરબાન છે, હર હંમેશા કચ્છી હું સવાયો કચ્છી છું
જે બળગા નેતાઓ ભૂકે છે કે સવાયો કચ્છી છે, તો મને લાગો સવાયો કચ્છી હશે. આજે ગુજરાત સરકારે અધિકાર આપ્યું કે ગમે તે આપે એટલે કદાચ આપશે, પણ આપ્યું નહીં. એને પણ એક વર્ષ થવા આવ્યું ત્યારે મને લાગ્યું મારા આત્મા ટકી કે આ વાતમાં આપણે સુપ્રીમમાં જવું જોઈએ. તો આ બાબતે હું સુપ્રીમમાં દાખલ કરી કે જે હાઈકોર્ટે ઓર્ડર કર્યું છે ખોટું છે, ખરેખર કચ્છીઓને મળવું જોઈએ. તો એનું આખું ઓછામાં ઓછી 7-8 દલીલો થઈ ગઈ. 16 ડિસેમ્બરે આનું જજમેન્ટ આવવાનું છે. એ જજમેન્ટમાં આપણી માલિક હશે, આપણે ફેવરમાં આવશે. 16 જાન્યુઆરી આ જજમેન્ટ આવવાનું છે. એ જજમેન્ટમાં આપણા ફેવરમાં આવશે. ને આ ફેવરમાં આવવાથી એટલા માટે આવશે કે તે વખતે અડાણી દ્વારા એફિડેવિટ કરીને રજૂ કર્યો કે અમારો મેનેજમેન્ટ ખોટો અમે કચ્છીઓને આપીએ છીએ. તે વખતે ગુજરાત સરકારને પણ એફિડેવિટ આપવામાં આવી હતી. તે વખતે પણ ગુજરાત સરકાર કોઈ જાતનો વિરોધ કરેલ નહીં. તે વખતે તેમ હતો કે બસ અમે લઈ લઈએ, એટલે બધી એફિડેવિટ કોર્ટને હા પાડી. ને પછી હવે કહે છે નથી આપવા માંગતા, સરકાર કહે છે હવે અડાણી નથી કહેતી. એવી દલીલો એટલે આપણે હિન્દુસ્તાનના લોહેર, જે બંધારણના લોહેર છે રાવ સાહેબ, જે આખા હિન્દુસ્તાનના વન નંબર છે, એવા વકીલને રોકી, બીજા બે વકીલ રોકી, એની 5 દલીલો થઈ ગઈ. 16 આપણા ફેવરમાં કચ્છમાં આવશે મારી આશા છે. ને આ આવવાથી કચ્છને જબરદસ્ત આરોગ્યમાં મોટો ફાયદો થશે. સામાન્ય માણસ ડૉક્ટર બનાવી શકતા છોકરા નથી. શું કામ કે 25 લાખ 50 લાખ આપવા ક્યાંથી? હવે જે હાઈકોર્ટનો આદેશ છે કે સરકારી ફી લેવાની, સરકારી ફી એટલે એક ડૉક્ટરને 3 લાખનો ખર્ચો, એટલે સામાન્ય માણસ 3 લાખ ખર્ચી શકે. એટલે દર વર્ષે 10 ડૉક્ટર કચ્છી બનશે એવી આ ઓર્ડરથી થશે. એટલે મને આશા છે કે કચ્છમાં એક નવું એક સોનેરી અક્ષર લખાશે એવી મને આશા છે. ભાઈએ વન મેન આર્મી જેમ આ લડાઈ લડી છે. પહેલા કોઠો તો તેમણે સર કર્યો, હવે બીજો છે રિઝર્વેશનનો 10% એ કોઠો હજુ બાકી છે. આપણે એમને અભિનંદન આપીએ અને આપણે પણ એમાં સામેલ છીએ કચ્છી તરીકે, કે ભગવાન કરે અને એ જજમેન્ટ પણ એવો આવે જેથી કચ્છીઓને ફાયદો થાય. અને મા આશાપુરા ન્યૂઝ ચેનલ તેમજ કચ્છ ટીવી સમાચાર આદમભાઈએ જે કંઈ મહેનત કરી એના માટે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાછળ. ધન્યવાદ. થેન્ક યુ આશાપુરા ન્યૂઝનું ખાસ ધન્યવાદ. થેન્ક યુ.